ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, આજે આપણે એકી અને બેકી સંખ્યાની સમજ મેળવવાના છે, તો ચાલો આગળ આપણે જોઈએ. તો જુઓ મિત્રો, એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન. તો સૌથી પહેલા આપણે બેકી સંખ્યાની સમજ ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ ઉદાહરણ એક, અહીં કેટલા દડા આપેલા છે? છ દડા આપેલા છે, બરાબર. અહીં કુલ છ દડા છે, બરાબર. તો આ દડાની વબેની જોડ બને છે કે નથી બનતી? ચાલો આપણે આ છ દડાની વબેની જોડ બનાવવાની છે, બરાબર. તો ચાલો જોઈએ અહીં દડાની વબેની જોડ બને છે કે નથી બનતી. કુલ દડા કેટલા છે? છ દડા છે. આપણે કેટલાની જોડ બનાવવાની છે? બે બેની, એટલે કે બબેની જોડ બનાવવાની છે. તો જુઓ, જુઓ અહીં એક બોક્સમાં બે દડા છે, અહીં પર એક બોક્સમાં બે દડા છે, અહીં પર એક બોક્સમાં બે દડા છે. તો અહીં અહીં આ દડાની બે બેની જોડ બને છે. કુલ દડા કેટલા છે? છ દડા છે, બરાબર. તો મિત્રો, જે સંખ્યાની બે બેની જોડ બનાવી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. તો જુઓ મિત્રો, અહીં અહીં કુલ કેટલા દડા છે? છ દડા છે. અહીં દડાની બે બેની જોડ બને છે, તો છ એ કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. શા માટે બેકી સંખ્યા કહેવાય? કેમ કે અહીં દડાની આ છ દડાની બે બેની જોડ બને છે, એટલે છ એ બેકી સંખ્યા કહેવાય. સમજ પડી? તો જુઓ મિત્રો, અહીં જે સંખ્યાની બે બેની જોડ બનાવી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. જે સંખ્યાની બે બેની જોડ બનાવી શકાય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? બેકી સંખ્યા કહેવાય છે. આગળ જુઓ, જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તેવી સંખ્યાની બેકી સંખ્યા કહેવાય છે. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? બેકી સંખ્યા કહેવાય છે. તો મિત્રો, જે સંખ્યાની બબેની જોડ બનાવી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે, અને જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. સમજ પડી મિત્રો? આમ શૂન્ય, બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર, વીસ એ બેકી સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા છે? બેકી સંખ્યાઓ છે, બરાબર. બેકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાની બબેની જોડ બનાવી શકાય તે સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય છે, અને જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તે સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય છે. સમજ પડી? તો જુઓ મિત્રો, હવે આપણે એકી સંખ્યાની સમજ ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ ઉદાહરણ એ, અહીં કેટલા દડા આપેલા છે? ગણો જોઈએ. સાત દડા આપેલા છે, તો અહીં કુલ કેટલા દડા છે? સાત દડા છે, બરાબર. તો અહીં આ જે દડા આપેલા છે એ દડાની બબેની જોડ બને છે કે નથી બનતી એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે બનાવીએ. કે તો જુઓ, અહીં દડાની બે બેની જોડ બને છે, પરંતુ એક દડો વધે છે, બરાબર ને.
અહીં કુલ કેટલા દડા છે? 7 દડા છે, બરાબર. અહીં દડાની બે બેની જોડ બને છે, પણ એક દડો વધે છે, વધે છે ને એક દડો. તો મિત્રો જે સંખ્યાની બે બેની જોડ બને નહીં અથવા જોડ બનાવતા એક વસ્તુ વધે તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. તો જુઓ મિત્રો, અહીંયા કુલ કેટલા દડા છે? 7 દડા છે. અહીં દડાની બે બેની જોડ બને છે, પણ એક દડો વધે છે, બરાબર ને. અહીં એક દડો વધે છે એટલે આ 7 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? 7 એકી સંખ્યા કહેવાય. સમજાયું? તો જુઓ મિત્રો, અહીંયા જે સંખ્યાની બે બેની જોડ બને નહીં અથવા જોડ બનાવતા એક વસ્તુ વધે તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. જે સંખ્યાની બે બેની જોડ બને નહીં અથવા જોડ બનાવતા એક વસ્તુ વધે તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? એકી સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય છે. એકી સંખ્યામાં વસ્તુની બબેની જોડ બને, પણ જો એક વસ્તુ વડે જોડ બનતા તો તે સંખ્યા કેવી કહેવાય છે? એકી સંખ્યા કહેવાય છે. તો જુઓ જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે, બરાબર. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. આમ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 એ એકી સંખ્યાઓ છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. તો મિત્રો, જે સંખ્યાની બબેની જોડ બને નહીં અથવા જોડ બનતા એક વસ્તુ વધે તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? એકી સંખ્યા કહેવાય છે. અને જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. સમજ પડી? તો જુઓ મિત્રો, અહીં એક અંકની સૌથી નાની પૈકી સંખ્યા ખબર છે? કઈ છે? એક અંકની સૌથી નાની પૈકી સંખ્યા 2 છે. કઈ છે? 2 છે. એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા 8 છે. એક અંકની સૌથી નાની એકી સંખ્યા બોલો કઈ છે? 1. એક અંકની સૌથી મોટી એકી સંખ્યા કઈ આવશે? 9. આગળ જુઓ, બે અંકની સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? બે અંકની સૌથી નાની બેકી સંખ્યા 10. બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા 98 છે. આગળ જુઓ, બે અંકની સૌથી નાની એકી સંખ્યા 11 છે. કઈ છે? બે અંકની સૌથી નાની એકી સંખ્યા 11 છે. આગળ જુઓ, બે અંકની સૌથી મોટી એકી સંખ્યા, બે અંકની સૌથી મોટી એકી સંખ્યા કઈ છે? 99. કઈ છે? બે અંકની સૌથી મોટી એકી સંખ્યા 99 છે. તો મિત્રો આગળ જુઓ, ત્રણ અંકની સૌથી નાની બેકી સંખ્યા, ત્રણ અંકની સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? 100. ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે? ત્રણ અંકની સૌથી મોટી બેકી સંખ્યા 900
संख्या तो त्रण अंक की सौथी मोटी एकी संख्या कई छे 999 तो त्रण अंक की सौथी मोटी एकी संख्या 999 छे। बराबर समझायो मित्रों, तमने एकी अने बेकी संख्या में समझ पड़ी ने तो मित्रों आपणे फरी मळीशुं, त्यां सुधी आवजो।